હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. મારી પાસે ભાત વધ્યા છે અને ભાતમાંથી આજે આપણે મસ્ત મજાના ઢોસા તૈયાર કરીશું. એકદમ ઇન્સ્ટન્ટ આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે. એના માટે મિક્સર જારમાં હું એક બાઉલ ભાત લઈ રહી છું. એની સામે એક બાઉલ સોજી એડ કરવાની છે અને સાથે અડધો બાઉલ આપણે દહીં લઈશું. એની સાથે અડધો બાઉલ પાણી પણ એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લેવાની છે. જો તમે જોઈ શકો છો કે ખીરું છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. દેખાય છે ને જે કન્સિસ્ટન્સી જોઈએ એટલી સરસ કન્સિસ્ટન્સી પણ આવી ગઈ છે. હવે આ ઢોસા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે અને તમે હાથમાં લેશો ને તો એકદમ લીસું નહીં હોય, જે સોજી છે ને એના કારણે સ્લાઇટ કરકરું તમને લાગશે. આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે. તો મસ્ત મજાનું ખીરું તૈયાર છે, એને આપણે બાઉલમાં લઈ લઈશું. ખીરું મેં બાઉલમાં લઈ લીધું છે. હવે એની અંદર આપણે મીઠું ઉમેરી લઈશું. એક ચમચી હું મીઠું ઉમેરી દઈશ. પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સી રાખવાની છે. અને હવે એની અંદર હું 5 ચમચી સોડા ઉમેરી દઈશ. એના કારણે જે ઢોસા છે એકદમ સરસ ફ્લફી અને ક્રિસ્પી તૈયાર થશે. 5 ચમચી સોડા ઉમેરી દઈશ અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે ગરમા ગરમ ઢોસા આપણે ઉતારી લઈશું. આપણે ઢોસા તૈયાર કરવાના છે પણ એના પહેલાં આપણે એક મસાલો તૈયાર કરીશું. આ ઢોસાને ચટપટો બનાવવા માટે એક મસાલો તૈયાર કરવાનો છે. એના માટે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું, 1 ચમચી ચાટ મસાલો લેવાનો છે, એની સાથે 1/2 ચમચી શેકેલું જીરુંનો પાવડર લઈશું અને 1 ચપટી સંચળ પાવડર લઈશું. આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. હવે આ મસાલો તમે જ્યારે ઢોસા ઉપર છાંટશો ને ત્યારે આ ઢોસા એટલા ચટપટા અને ટેસ્ટી લાગશે અને એની સાથે તમારે કોઈ ચટણીની પણ જરૂર નહીં પડે એટલા સરસ ઢોસા તૈયાર થશે. તો આ મસાલો તૈયાર થઈ ગયો છે અને તવો પણ આપણો સરસ ગરમ થઈ ગયો છે. સૌથી પહેલાં એને જરા ગ્રીસ કરી લેવાનું છે. ઘીથી ગ્રીસ કરી લઈશું. ઢોસા હંમેશા જો તમે ઘીથી ઉતારશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને એની સાથે થોડું પાણી ઉમેરી પાણી છાંટી દઈશું અને તવો જે છે એને બેલેન્સ કરી લઈશું આપણે. હવે આપણે ઢોસા ઉતારી લઈએ. આજે આપણે ખીરું તૈયાર કર્યું તો એમાંથી આપણે ઢોસા તૈયાર કરી લેવાના છે. 1 મોટો ચમચો ભરીને મેં અત્યારે ખીરું લીધું છે અને પછી એને આ રીતે ફેલાવી દેવાનું છે. એકદમ સરસ રીતે ખીરું છે એ ફેલાઈ જાય છે અને ઢોસો એકદમ સરસ તૈયાર થશે. અને તમે જોઈ શકો છો કે જાળી પણ એકદમ સરસ પડે છે. અને મીડિયમથી ફાસ્ટ ફ્લેમ પર આપણે આ ઢોસાને ગરમ કરીશું, શેકી લઈશું. એને ઘીથી શેકીશું આપણે. થોડું ઘી લઈશું. હંમેશા ઢોસા છે એ ઘી કે બટરમાં બહુ જ સરસ લાગે છે, એટલે ઘીમાં શેકશો તો એનો સ્વાદ વધારે સરસ આવશે. આ ઢોસાને 3-4 મિનિટ સુધી સરસ રીતે ક્રિસ્પી થવા દઈશું. ઢોસો થોડો કૂક થાય એટલે એના ઉપર થોડા પ્રમાણમાં આપણે કોથમીર છાંટી દઈશું. લીલા મરચા છાંટી દઈશું અને સાથે જે મસાલો આપણે તૈયાર કર્યો હતો એ છાંટી લેવાનો છે. આના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવશે, એકદમ અલગ જ લાગશે આ ઢોસો. થોડું ઘી ઉપરથી લઈશું અને ઢોસાને હવે ફરીથી કૂક થવા દઈશું. લાલ જાય થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. જો એકદમ સરસ ક્રિસ્પી એવો ઢોસો તૈયાર થઈ ગયો છે. અને આ ઢોસો એટલો સરસ છે, એકદમ ક્રિસ્પી છે અને એકદમ સોફ્ટ પણ છે. મસ્ત મજાનો ગરમા ગરમ ઢોસો તૈયાર થઈ ગયો છે. આપણે આ ઢોસાને હવે સર્વ કરી લઈએ.
આવી જ રીતે બીજો ઢોસો પણ તૈયાર કરી લઈશું. એકદમ સરસ ફેલાઈ જાય છે. ડિનર માટેની એકદમ પ્રખ્યાત વાનગી થઈ છે અને એકદમ ઝટપટ તૈયાર પણ થઈ જાય છે. અને ઢોસા હોય એટલે કોને ના ભાવે, છોકરાઓને પણ ભાવે અને મોટાઓને પણ ભાવે. ઘીથી શેકી લઈશું, ઉપર થોડી કોથમીર, લીલા મરચા અને તૈયાર કરેલો મસાલો છાંટી લઈશું. અને વધેલા ભાતમાંથી આવી જો સરસ મજાની વાનગી બનતી હોય તો જલસો જ પડી જાય ને. હવે આપણે આ ઢોસાને સરસ રીતે થવા દઈશું. એકદમ ક્રિસ્પી એવો બીજો ઢોસો પણ તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર થયો છે. આપણે એને પણ સર્વ કરવા માટે લઈ લઈએ. બંને ઢોસા તૈયાર થઈ ગયા છે, આપણે એને સર્વ કરી લઈએ.